નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે પવનનો વેગ માપતું યંત્ર બનાવીશું તો ચાલો કરીએ આજની પ્રવૃત્તિ વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિ માટે તમારે જોઈશે ગુંદર બોલપેન માપટ્ટી ચાના અથવા તો આઈસ્ક્રીમ ના કપ કાતર અને કાર્ડબોર્ડ સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે કાર્ડબોર્ડમાંથી કાતરની મદદથી બે સેન્ટીમીટર બાય વીસ સેન્ટીમીટરની લંબાઈની પટ્ટીઓ આ રીતે કાપીશું વિદ્યાર્થી મિત્રો મેં કાર્ડ પેપરમાંથી બે બાય વીસ સેન્ટીમીટરની પટ્ટીઓ કાપી લીધી છે હવે સ્કેલની મદદથી આ પટ્ટીઓનું કેન્દ્ર આપણે મેળવીએ કેન્દ્ર મેળવવા માટે આ રીતે આપણે એમને ક્રોસમાં બોલબેરની મદદથી લાઇન દોરીશું અને આ બંને લાઈન જ આગળ ક્રોસ થાય એ એનું કેન્દ્ર છે આ જ રીતે આપણે બીજી પટ્ટીની અંદર પણ ક્રોસ લાઇન દોરી દઈશું વિદ્યાર્થી મિત્રો મેં અહીં બંને પટ્ટીઓને ક્રોસ લાઈન દોરી અને બંનેના કેન્દ્રો મેળવી લીધા છે હવે આ બંનેને એકબીજાને રહે એ રીતે બંને રહેલની મદદથી લગાવીશું વિદ્યાર્થી મિત્રો અહીં કાર્ડબોર્ડની સીટને આ રીતે ચોકડી આકારમાં ચોંટાડી દીધી છે હવે આપણે પ્લાસ્ટિકના જે ચાના કપ હતા એ અથવા તો આઈસ્ક્રીમના કપ છે એના જે આ બહારનો ભાગ છે એક જ દિશામાં રહે એ રીતે આપણે આના ઉપર લગાવીશું તો સૌ આપણે ફેવેકોલની મદદથી એને લગાવીએ મેં અહીં જે ચાના કપ હતા એના મો એક જ દિશામાં રહે એ રીતે અહીં ચોંટાડી દીધા છે હવે આપણે આ બોલ પેન છે એનો જે અણીવાળો ભાગ છે એને આના કેન્દ્રની અંદર ભરાવી અને આ રીતે ફિટ કરીશું અને વિદ્યાર્થી મિત્રો તમે આ જોઈ શકો છો કે આપણું એનેમોમીટર એટલે કે પવનના વેગમાપક યંત્ર અહીં બનીને તૈયાર થઈ ગયું છે હવે વિદ્યાર્થી મિત્રો તેને પવન આવતો હોય તે સ્થાને ઊભું ગોઠવીને દર મિનિટે તેના ભ્રમણની સંખ્યા માપીને વહેલા પવનના વેગનું અનુમાન મેળવી શકો છો પવનના વેગમાં થતા ફેરફાર જાણવા માટે તેને જુદા જુદા સ્થાનો પર દિવસના જુદા જુદા સમયે તમે એનો ઉપયોગ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો અહીં યાદ રહે કે તમારું આ પવનનો વેગમાપક યંત્ર માત્ર પવનના વેગમાં થતા ફેરફારને દર્શાવે છે વાસ્તવમાં પવનનો વેગ માપતું નથી વિદ્યાર્થી મિત્રો તમે સવારે બપોરે અને સાંજે પવનનો વેગ કેટલો છે એ એક મિનિટની અંદર તેના ભ્રમણની ગણતરીના આધારે તમે એનો વેગની અંદર જે ફેરફાર થાય છે એ જ નોંધી શકો છો અને પવનનો વેગ અહીં માપતું નથી ફક્ત ફેરફાર માપે છે વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો કે આ યંત્ર ફક્ત શું માપે છે તો પવનના વેગની અંદર જે ફેરફાર થાય છે તે જ માપે છે જોયું ને વિદ્યાર્થી મિત્રો પવનનો વેગ માપક યંત્ર એટલે કે એનેમોમીટર આપણે ઘરે કઈ રીતે બનાવી શકીએ અને પવનના વેગની અંદર થતો ફેરફાર આપણે કઈ રીતે નોંધી શકીએ વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્કાર